સાહેબ હું એક દ્રષ્ટાંત આપું તમને કલ્પ વૃક્ષ હોય કોઈ એમ કે મારી પાસે કલ્પ વૃક્ષ છે ને હું કલ્પ વૃક્ષ ને સેવું છું મારી પાસે કલ્પ વૃક્ષ છે કોઈ કે અને હું કલ્પ વૃક્ષ ને સેવું છું હવે એ માણસ તમારે ઘરે ઘરે આવીને પાંચસો હજાર બે હજાર રૂપિયાની ભીખ માગે તો હું કયો હાલ તો થાય ને ભાઈ કલ્પ વૃક્ષ વાળી એમ પતિવ્રતાની સર્વોપરીની વાત કરવી અને ઘરે ઘરે જઈને ઉઘરાણા કરવા એ ક્યાંનો સર્વોપરી ક્યાંનો પતિવ્રતા નિષ્ઠ પતિવ્રતાની નિષ્ઠા શું છે પોતાના પતિ પાસે માગે સ્વામિનારાયણ શિવાય પાસે હું કોઈને માગું નહીં દેવોને પૂજન એને કીધું છે એટલે જ કરું માગે તો પતિવ્રતા નારી પોતાના પતિ પાસે જ માગે મહેમાન પાસે માગે પોતાના પતિના જાણીને એને આદર આપે સન્માન કરે ઓગણીસો ને સાહીઠ ઈસવીસનમાં ગુરુકુલમાં વિદ્યાલય બંધાતું હતું પોરબંદરના નાનજી કાળીદાસ શેઠ ત્યાંથી નીકળ્યા શાસ્ત્રીજી મહારાજને જોયા ગુરુદેવને એને થયું કે આ સાધુ મહેનત કરે છે આવીને મેળ્યા પૂછ્યું કે આ તો વિદ્યાર્થીને ભણાવવાનું થાય છે એટલે એક નાનજી કાળિદાસ બોલ્યા ઓગણીસો ને સાઠની વાતમાં સ્કૂલના પગથિયે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને કે શાસ્ત્રીજી સ્વામીજી આખું બિલ્ડિંગ બાંધી દઉં બધો ખર્ચો નાનજી કાળિદાસ ભોગવશે પણ આ બિલ્ડિંગ ઉપર હું કહું એ તમે વિદ્યાલયનું નામ રાખો સ્વામી કે શેઠ ભૂલખાઈ ગયા આ ચૂંદડી છે ને મેં સ્વામિનારાયણની ઓઢી છે વિદ્યાલયનું નામ તો સ્વામિનારાયણ ગુરુકુળ જ છે અને શેઠ સાંભળો હું સ્વામિનારાયણનો સાધુ છું માગું તો સ્વામિનારાયણ પાસે માગું હું સ્વામિનારાયણનો ભિખારી છું બીજે હું ક્યાંય આમ હાથ કરતો નથી આને પતિવ્રતાની નિષ્ઠા કહેવાય હા ઘર ઘર માંગતા હોય પર પાંચસો લખાય ને હજાર લખાય દસ હજાર લખાય ભગવાન તને દઈ દે તો તન ન દઈ દે ટુંડા તું અહીં હું નીકળ્યો છો સર્વોપરી ની વાતું કરે છે ને પણ સર્વોપરી તો છો જ નહીં ગમે એમ કરીને મેગેઝીન ના એડ્રેસ પાસે હાલ્યો જ આવ્યું સોસાયટી માંથી ગોતી ને ગમે તેમ કરી ઘરે પોગે તમારું ત્યાં અમારું મેગેઝિન આવે છે ને હા હવે પાંચસો દે હજાર દે બે હજાર દે તો સર્વોપરી માનસ તું તો પતિવ્રતા ની વાત કરશો તું એ જ છો બીજો છો ભૂત થઈને આવ્યો છે એ એ તો નથી સમજતા એને તો કઈ સ્વાર્થ છે પણ તમે હાથમાં દીવો લઈને શું કામ કુવામાં પડો છો તમે તો સમજો અને ભાઈ હું તમને હજી થોડીક ટૂંકમાં વાત કરી દઉં અવતારી અવતારી તમે કયો છો અવતારીનો અર્થ શું થાય અર્થ શું થાય જેમાંથી અવતારો પ્રગટે એને અવતારી કહેવાય હવે અવતારોને માનતા નથી અવતારી સિદ્ધ કેમ થાય રાજા પ્રજા વગર રાજા સિદ્ધ કેમ થાય અવતારી નો અર્થ શું શાસ્ત્રીજી બોલો હા કોટુંબારી શું થાય એમાંથી બધા અવતારો અવતીર્ણ થાય એને અવતારી કહેવાય તો અવતાર માનતા જ નથી તો અવતારી કેમ કહેવાય પ્રજા વગર રાજા શું કહેવાય આત્મા વગર પરમાત્મા શું કહેવાય અવતાર વગર અવતારી શું કહેવાય મહિમાનો અર્થ જ એક છે બે છાબડામાં અવતાર એ આત્મા અવતારો મોકો એકમાં અવતારી મોકો તોલી જોવો અને અવતારી છાબડું ઊંચું ન થાય એ અવતારી અવતાર વગર અવતારી સિદ્ધ ન થાય ત્યારે અવતારીને અવતારોને સ્વીકારતા નથી ને અવતારી અવતારી ઠોક ઠોક કરો છો આખી ભીંત ભૂલી ગયા તો એ ખબર નથી ખીલી નહીં ભીંત ભૂલી ગયા અને પાછા ઘણા અમુક લોકો હોય માનો કે લગ્ન ની વિધિ માંથી અગ્નિદેવ ને હલકા દેવ માનીને એક બાજુ કરી નાખે સાહેબ અને પોતાની રીતે ઘનશ્યામની કે ઠાકોરજી મૂર્તિ પતેને ચાર ફેરા ઘુમાડા ફેરવીને ગ્રહસ્થ કે હાલો તમે પૈણી ગયા મનમાં એના ગીતામાં કીધું છે કે જે શાસ્ત્ર વિધિને ને ઉત્સૃજે એને એને છોડીને જે કોઈ વિધિ વિધાન કે કર્મ કાંઈ કરતો હોય એ દુર્ગતિને પામે છે શ્રીજી મહારાજ પોતે યજ્ઞ કરતા યજ્ઞ મમતા દાદા ખાચનો લગ્ન કર્યું ત્યારે પોતે નહોતા વચ્ચે બે ગયા મને ફરીને ચાર ફેરા ફરી લ્યો તમે એ અગ્નિ પ્રગટ કર્યો હતો સર્વમ અગ્નિ મુખાતો ભાઈ અને એ અગ્નિદેવને લગ્નમાં કાઢી નાખો છો તો ઠાકોરજી આરતી અગ્નિ વગર થાય છે ઠાકોરજી રસોડું પાણી વગર થાય છે તારું ભોજન ટુંડા પાકે છે એ અગ્નિ વરુણ વગર પાકે છે રસોઈ પકાવી દે ચાલ એ તલાટીથી માની રાષ્ટ્રપતિ સુધી બધી એની સરકાર છે એમ અંદર પણ સરકાર બેઠી છે ચૌદ ઇન્દ્રિયોના ચૌદ તો અંદર જ બેઠા છે મહાદેવને નથી માનતો અંદર જ બેઠો છે વરુણ અગ્નિ બધાય બ્રહ્મા બધાય દેવ અંદર જ બેઠા છે આપણા શરીરને ચૌદ દેવતાઓ ચલાવે અને એનો અનાદર કરો હું કશું માનતો નહીં આના જેવો મૂર્ખો કે મનમુખી કોણ કહેવાય એટલે શ્રીજીએ માનવાનું કીધું છે પતિવ્રતા નારી આદર આપે માગે પોતાના પતિ પાસે મહેમાન આવ્યો ઘરે એના સંબંધી જાણીનો સ્વીકાર કરે આ શાસ્ત્રીય બુદ્ધિ છે મારા ઘરની પોતાની વાત નથી કરતો એટલે શ્રીજી મહારાજે જેમ કહ્યું એમ ઉપાસના અને સર્વોપરી ઉપાસના આ બે શબ્દ વાપરું છું બે એવી રીતે સમજવાના એમની આજ્ઞા પ્રમાણે સમજવાના જ